રાજકોટમાં ટીઆરપી ફાયરની જે ઘટના બની અને એ દુર્ઘટનામાં જે રીતે કેટલાય લોકોએ આપણા જીવ ગુમાવ્યો છે, ખાસ કરીને બાળકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારબાદ એઝ અ નૌસેનાના રિટાયર્ડ ફાયર ઓફિસર તરીકે 15 વર્ષ જે મને ફાયર ઓફિસર તરીકેનો અનુભવ છે, એ અનુભવનો નિચોડ અને રાજકોટમાં ઉપસ્થિત જે ટેમ્પરરી સ્ટ્રક્ચર છે તે બાબતે મેં લખ્યું છે. અને ફાયર સેફ્ટીની જે સિસ્ટમ છે આપણા રાજ્યની અંદર, આપણા ખાસ કરીને રાજકોટ શહેરની અંદર, તેને રિવાઇવ કરવા માટે, તેને સુધારણી એમાં સુધારણા કરવા માટે જે પગલાંઓ લેવાની જરૂર છે, શ્વેતપત્ર બહાર પાડવાની જરૂર છે, ફાયર સેફ્ટીના કાયદાઓને સુધારવાની જરૂર છે, અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે કે ક્વોલિફાઈડ ફાયર ઓફિસરોને આપણા રાજકોટની અંદર નિમણૂક કરવાની જરૂર છે. જરૂર હોય તો એક ઇન્ડિપેન્ડન્ટ ફાયર સેફ્ટીની ઓડિટ કરાવવાની જરૂર છે. અને ખાલી ગેમ ઝોન બંધ કરાવવાથી કામ નહીં ચાલે. છેલ્લામાં છેલ્લો પોઈન્ટ એ છે કે એવા જેટલા ટેમ્પરરી સ્ટ્રક્ચર હોય, એવા જેટલા સ્ટ્રક્ચર હોય કે જેની અંદર ઇન્સ્યુલેશન આવી આ ગેમ ઝોનની જેમ જ લાક્ષાગૃહ જેવું ઇન્સ્યુલેશન કરવામાં આવ્યું હોય, થર્મોકોલ અને પ્લાયવુડનું ઇન્સ્યુલેશન કરવામાં આવ્યું હોય, આ બધા જ સ્ટ્રક્ચર્સને, આ બધા બિલ્ડિંગો પર કાયદેસરની જે કંઈ કાર્યવાહી કરવાની થતી હોય એ થવી જોઈએ, તે બાબતે મેં મુખ્યમંત્રીશ્રીને